કેબિનેટની બેઠક મળી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા હતા તેઓએ મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો આ ઉપરાંત તેમના મંત્રી સામેલ અન્ય મંત્રીઓ પણ પોતાનો ચાર્જ લીધો હતો આ પહેલા કુબેર ડિંડોરે ચાર્જ લીધો હતો મોદી બે હજાર એકમાં સૌથી પહેલીવાર મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમની કેબિનેટમાં માત્ર સાત મંત્રીઓ હતા તે પછી બે હજાર બેની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં નવ કેબિનેટ અને સાત કક્ષાના મંત્રી સહિત સોળ સભ્યો બે હજાર સાતમાં નવ કેબિનેટ અને નવ રાજ્ય કક્ષાના મંત્રીઓ સાથે જ્યારે બે હજાર બારમાં છ કેબિનેટ અને દસ રાજ્યકક્ષાના મંત્રીઓ સાથે સોળ સભ્યો હતા ગતરોજ શપથવિધિ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્રિમંદિર દર્શન કરવા પહોંચ્યા હતા ગુજરાતમાં ભાજપની નવી સરકાર રચાયા બાદ ગાંધીનગરમાં નવી સરકારની પહેલી કેબિનેટ બેઠક મળી હતી જેમાં નવા મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી છે ત્યારે આ કેબિનેટ બેઠક માટે ઋષિકેશ પટેલને આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ ભેકુસી પરમારને અન્ન અને નાગરિક પુરવઠો તેમજ રાઘવજી પટેલને કૃષિ મત્સ્ય ઉદ્યોગ અને ગ્રામ વિકાસ સહિતના ખાતા ફાળવવામાં આવ્યા છે ત્યારે કનુભાઈ દેસાઈને ઋષિકેશ પટેલને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે કેબિનેટ કક્ષામાં કનુભાઈ બલવંતસિંહ રાજપૂત રાઘવજી પટેલ ઋષિકેશ પટેલ કુંવરજી ભાનુબેન બાબરિયાએ શપથ લીધા રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલામાં હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્માએ શપથ લીધા હતા રાજ્યકક્ષાના મંત્રીઓમાં પરસોત્તમ સોલંકી બચુભાઈ ખાબડ મુકેશ પટેલે પ્રફુલ સેરિયા ભીખુસિંહ પરમાર અને કુંવરજી હળપતિએ શપથ લીધા હતા શપથવિધિ બાદ સાંજની સમયે કેબિનેટની પ્રથમ બેઠકમાં ખાતાની ફાળવણી થઈ હતી નવનિયુક્ત મંત્રીઓને શપથવિધિ બાદ મોડી રાત્રે ચેમ્બરોની ફાળવણી થઈ હતી મંત્રીઓ પોતાના વિસ્તારના કાર્યકરો અને નેતાઓ સાથે રહ્યા હતા ભૂપેન્દ્ર પટેલ પણ કેબિનેટમાંથી સીધા બંગલે જવા રવાના થયા હતા નવનિયુક્ત મંત્રીઓએ હવે કયો બંગલો લેવો તેની પસંદગી પણ શરૂ કરી દીધી છે શપથવિધિ બાદ કેબિનેટ શરૂ થાય તે પહેલા કેટલાક મંત્રીઓ મંત્રી નિવાસ સંકુલમાં જઈને બંગલા પણ જોઈ આવ્યા હતા ચૂંટણી હારી ગયેલા તેમજ ટિકિટ નથી મળી તેવા મંત્રીઓએ બંગલા ખાલી કરી દીધા હોવાથી આ બંગલો ઝડપથી મળી શકે તેમ છે જેથી તે નવા મંત્રીઓની પ્રાયોરિટી લિસ્ટમાં છે બ્યુરો રિપોર્ટ લાઈવ ગુજરાત ન્યૂઝ